સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના દાધારિયા અને સલામા યોજાયું ખેડૂત જાગૃતિ સંમેલન, જેમાં અનેક ખેડૂતો આગેવાનો હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દાધોડિયા ગામે આજે કિસાન સંઘર્ષ સમિતિ આયોજિત ખેડૂત સંમેલનનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને આગેવાનો દ્વારા ખેડૂતોને કૃષિ બિલથી થતા નુકસાન બાબત કે વાકેફ કર્યા હતા અને એમએસપી બંધ થતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડશે અને ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા જમીન વેચવી પડશે અને ખેત મજૂરી કરવી પડશે. દિલ્હી ખાતે બોર્ડર ઉપર ચાલતા ખેડૂત આંદોલનમાં પણ જોડાવવાની હાલાકી કરી હતી, જે ખેડૂતોએ વધાવી દિલ્હી જવું પડશે, અમુક ગુજરાતથી કૂચ કરીશું, રણસિંગુ ફૂંકાઈ ગયું હતું. ગુજરાત લેવલના પ્રશ્ન પણ જેવા કે પાક વીમો, જમીન માપણી ગેરનીતિઓ, એસડીઆરએફ સહાય કૌભાંડ અને કંપનીઓ દ્વારા ખેડૂતોને જમીન વળતર બાબતે ચર્ચાઓ કરી હતી અને આગામી સમયમાં તેની સામે લડત આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ અમારે તલસાણા ગામની સીમ છે અને આ વતની રોજાસરના અને તલસાણાના તમામ ખેડૂતો છે, તેઓને મોટો પ્રશ્ન એ છે કે અહીંયા સોલાર કંપની આવેલી છે, એ કંપનીએ અમારા રસ્તા બધા બંધ કરી દીધા છે અને અમને ગમે એમ કરીને આ જમીન પચાવી પાડવા માટે મજબૂર કરે છે, જેથી કરીને આ લોકોને પાક અત્યારે લીધો છે તો કેવી રીતે જીરું વાયું છે, તો કેવી રીતે આના રસ્તા વિના આવવું જવું અને વાહનો કેવી રીતે લઈ જવા. તો અહીંયા તલસાણા ગામ છે ત્યાં મહાદેવ આવેલા છે, એનો ઇતિહાસ પણ આ ગૌચર સાથે અને ગાયો સાથે લખાયેલો છે. છતાંય અહીંયા જો ગૌચરોનું ગાયોનું રક્ષણ ન થતું હોય તો મારે બધાએ વિશ્વ હિન્દુ પરિષદવાળા ગૌ સેવાવાળા બધાને ચેલેન્જ છે કે તમે અહીંયા આવેલા આ બધાએ ખરાબાને બધું બંધ થઈ ગયું છે, તો તલાવડા છે અહીંયા પાણી પીવા માટે ગાયોને જવા આવવાના રસ્તા નથી, એક ગામથી બીજે ગામ જવાના, રોજાસરથી તલસાણા અને રોજાસરથી અણિયાળી અને તાવીથી તલસાણા આ બધાએ જવાના રસ્તા અમને બ્લોક કરી દીધા છે. તો વહેલામ વહેલી તકે અમારી એવી ઈચ્છા છે કે આ રસ્તાઓ ખુલ્લા કરે અને ખેડૂતોના રસ્તાઓ પૂરા ખુલ્લા કરે અને ખેડૂતોના જે ખેતરો છે, જમીન છે, એને બચાવવા સરકાર ગમે યોગ્ય નિર્ણય લે એવી વિનંતી. મારું નામ સુરેશભાઈ ભીમાભાઈ વડેખણિયા છે, હું તલસાણા ગામનો રહીશ છું. અહીંયા ખેતીની જમીન મારી આવેલી છે કે જે આ સોલાર પ્લાન્ટમાં અત્યારે અંદર આવી ગઈ છે, ચારે બાજુ સોલાર પ્લાન્ટે આ ખેડૂતોની જમીન ખરીદી લીધી છે. હવે પ્રશ્ન મૂળ એ છે કે અમારે અહીંયા ખેતરમાં આવવા માટેનો અને જવા માટેનો કોઈ જ રસ્તો અહીંયા મૂકેલો નથી. આ છેલ્લા ઘણા 2-1 વર્ષથી આ રસ્તા બ્લોકેજ કરી દીધા છે. અને બીજું કે એણે અમને ક્યારેય અહીંયા આવવા માટેના જવા માટેના રસ્તાનો ક્યારેય ખુલાસો કર્યો નથી. તલસાણાની જમીન, અહીંયા રોજાસર બાજુના ગામના રોજાસરની જમીન, એમાં જે કાંઈ ખરાબ આવેલા છે, ગૌચરની જમીન છે, એ તમામ ઉપર અત્યારે એમણે કામ શરૂ કરી દીધું છે. એટલે આવવા જવા માટેનો જે મૂળ પ્રશ્ન અમારો જે રસ્તાનો છે ને, એ અત્યારે બહુ ભયંકર પ્રશ્ન છે. અમે અમારા ખેતર સુધી આવી નથી શકતા, જઈ નથી શકતા, કોઈ કામ નથી કરી શકતા. તો અમારે વહીવટી તંત્ર જે છે અહીંનું, એને અમારી નમ્ર વિનંતી કે એ સત્વરે આ નિર્ણય લે, તાત્કાલિક અમને અમારો રસ્તો કરી આપે. અરે ખેડૂતો જ્યારે જ્યારે આ લોકો કંપનીના માણસો પાસે સાહેબો પાસે જાય હિન્દી ભાષી વાળા પાસે, તો એ લોકો બીભત્સ બોલે છે, તમારે થાય કરી લીજો, ઉખાડી લીજો, જે કરવું એ કરો, અને ગમે ત્યાં સરકારમાં જાઓ, અમારું કંઈ વાળે નહીં તોડીએ કે એવી બધી ગાળો બોલે. એટલે આના માટે તાત્કાલિક ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ અમારા રસ્તાનું ચોખવટ કરો, ગાયોના તરાવડા પાણી પીવાનું, મહાદેવ જવાનું, કે આડાવડા જે રસ્તાઓ બ્લોક છે એ બધા કમ્પ્લેટ ચાલુ કરી દે, એની બીજી કંઈ લેવા દેવા છે નહીં. કંપની ભલે ગમે તે કરે, પણ રસ્તા અને ગમે ત્યાં રસ્તો એનો ચોખ્ખો થવો જવો જોઈએ. માર્ગમાં જે જે તકલીફો છે એ તકલીફો દૂર થાય અને ગમે તે રીતે ખેડૂતને હેરાન ના થાય એવું સરકારે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવે છે. જે મત અમે રોજાસરા ગામના સી આ ખેડૂત, આ ખેતર અમારું છે પણ આવવા દેતા નથી, આ કંપનીવાળા લોકો જવા દેતા નથી, રસ્તા બધા બંધ કરી દીધા છે, તો અમારે હાલું ક્યાંથી, તો હાલવા દે ને તો અમારે શું કરવું, અમારા ખેતીમાં કંઈ પાકે નહીં તો અમારે શું કરવાનું, તો અમારે ખાવું પીવું શું, તો હાલવા ન દે બધે કે રસ્તા અમારા અહીંયા આવવાનું બંધ, તો મારે ચા અમારે ક્યાંથી ને હાલવાનું, તો અમારે તો બધું નીકળ બધું ઓલું થઈ ગયું છે, તો મારે શું કરવું, ઘરનો ખેતર પાછી પડતર પડ્યું રહે, ખાવું શું, હાલવા દેતા નથી, મારક બધા બંધ છે, તો અમારે હાલવું ચાથી તમારા નિભાઈ તો લેવી કે ન લેવી કે.